તો અહીંયા આપણને જે ક્વેશ્ચન જે અત્યારે આપેલો છે ને એ બહુ સારો છે ને મજા આવે એવો છે. નાનેથી આપણે કરતા આવ્યા છીએ, નાના હતા ત્યારથી ક્વેશ્ચન ફ્રેમ કરવાનું કામ. સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર. કોઈ પણ શબ્દ અથવા શબ્દના સમૂહ નીચે અન્ડરલાઇન કર્યું એની જવાબમાં આવે એવો ક્વેશ્ચન આપણે ઓપ્શનમાંથી ગોતવાનો હોય. એ પાછું કેવું મજા આવે, આવું તો મજા આવે એવું આ બધું. હે, ટીનએજર્સ શુડ બી કાઉન્સેલ્ડ, પેસિવ વોઇસનું વાક્ય છે, શુડ બી કાઉન્સેલ્ડ લખ્યું છે ને, ફોર ધેર બેટર કેરિયર, પોતાના વધારે સારા કારકિર્દી માટે, પોતાની વધારે સારી કારકિર્દી માટે એને શુડ બી કાઉન્સેલ્ડ, એને કોઈને સલાહ દેવાવડું એને હોવું જોઈએ. તો હું શુડ બી કાઉન્સેલ્ડ ટીનએજરથી ચાહું અન્ડરલાઇન કર્યું હોત તો આવત નથી ભાઈ, એની ચંદ્ર નથી આનું આવે. હા, વાય શુડ બી ટીનેજર્સ કાઉન્સેલ, વાય વાળા ક્વેશ્ચન આવે ભાઈ. ત્રણ આવી પાછી એકની બદલે, એટલે એ મૂંઝાણા, એકની બદલે ત્રણ, એવું કેમ? તો પછી એને સેન્ટેન્સ પેટર્ન ઉપર ધ્યાન દો. અહીંયા શું હતું જુઓ, આ કરતા છે, આ શુડ છે, મોડલ વર્બ છે, સિમ્પલ મોડલ વર્બ, અને બી કાઉન્સેલ્ડ એ તમારું શું છે, ક્રિયાપદ છે. જ્યારે પણ ક્વેશ્ચન ફ્રેમ કરો અને હેલ્પિંગ વર્બને તમે આગળ લઈ જતા હોય, કોની? સબ્જેક્ટની, કરતાની, ત્યારે તમારે યાદ રાખવાનું બી બીન કે બીઈંગ હોય ને પેસિવ વોઇસમાં એ હંમેશા માટે કોની? તો કે વી થ્રી ના રૂપની સાથે જ રહે છે. આ એક નિયમ છે. તમારે જો સબ્જેક્ટની આગળ લઈ જાઓ ને હેલ્પિંગ વર્બને લઈ જવાનું, બીજા કોઈને ભેગા નહીં ઢેળે જવાના. તો જો આમાં શું થયું, તો શુડ ભેગું બીને લઈ લીધું આગળ, આખે આખું કરતાની પહેલા, આ કરતા હતો, કરતાની પહેલા શુડ સાથે બીને આગળ લીધું, એટલે ઈ નું આવે. આ તો હાવ હતું જ નહીં, હાલે એમ જ નતું, અહીંયા ગ્રામેટિકલી રોંગ છે. આ ગ્રામેટિકલી સાચું છે. વાય શુડ ટીનેજર્સથી કરતા શુડ છે એ ટીનેજર આગળ આવી ગયું, પછી બી કાઉન્સેલ્ડ તો એ સાચું છે, અન્ડરલાઇન કરેલ વર્ડ નથી તો આ સાચું છે ખરાબ. હજી આપણે છેલ્લો આન્સર એ ચેક કરી લેવાનો. અહીંયા તો હાવ ખોટું છે, જો શુડને એને આગળ લીધું જ નથી, ટીનેજર્સની પાછળ જ રાખ્યું, એટલે એ ખોટું છે. એટલે સી ઓપ્શન છે એ જવાબમાં આવે છે. ઠીક છે, એટલે સેન્ટેન્સ પેટર્ન તમારે ચેક કરવાની થઈ, આન્સર હતું બરાબર, તમારે મોસ્ટ એપ્રોપ્રિએટ ગોતવાનો હોય છે. 54મો ક્વેશ્ચન, મેં બ્લેન્ફોર્ડ હેડ હતું એની પાસે, ઇન હિઝ હેન્ડ ધ બુક ટુ રિવીલ હિઝ આઈડેન્ટિફિકેશન, પોતાની ઓળખ છતી કરવા માટે એના હાથમાં બુક હતી, એ ઓપ્શન જોઈએ. ધ બુક ની અન્ડરલાઇન હોય તો વોટ થી ક્વેશ્ચન બનશે ભાઈ? નથી. શેના માટે એને બુક રાખવા, તો પોતાની આઈડેન્ટિટી રિવીલ, તો વાય થી ક્વેશ્ચન બને, તો ઓની જેમ આગળના જેમ વાય વાળા ત્રણ ક્વેશ્ચન આપ્યા જ છે. તો હું શું કરું, ગ્રામેટિકલી ચેક કરવાનું. હેડ છે તો હેડમાં તમને યાદ હોય ગ્રામેટિકલી તમારે જ્યારે હેડનું કરવાનું રૂપ થાય, હેડ જ્યારે મેઇન વર્બ તરીકે આપેલું, હેડ સિવાય બીજું એક ક્રિયાપદ ન હોય, ત્યારે હેડનું તમારે ડીડ પ્લસ હેવ કરવાનું હોય. આ તમને યાદ હોવું જોઈએ, કારણ કે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો એ પ્રમાણે આપણે ચેક કરીએ, તો કે ડીડ છે એ બ્લેન્ફોર્ડની આગળ અને હેવ પાછળ રહેવું જોઈએ. તો બીમાં જોવો જોઈએ, ડીડ આગળ આવી ગયું બ્લેન્ફોર્ડની, હા હેવ પાછળ, આ આન્સર આવશે. ચેક પછી બાકીના બે ઓપ્શન ચેક કરી લે. ડીડ હા છે, હજા આર્યું જો, એમાં એવું જો ડીડ કર્યું, પણ અહીંયા હેઝ આપેલું છે ભાઈ, હેઝ ન આવે. અહીંયા તમે ખોટું કરી ગયા, એને હું આન્સર નહીં ભાઈ, માનું નહીં એને આન્સર. વળી પાછું ત્રીજો છે, વાય પછી ડીડ, હા હા છે છે, આર્યું આર્યું છે તો ખરા, પણ પાછું ડીડને હેડે બે ભેગું આપ્યું, ડીડને હેડ ન આવે, ભૂતકાળ ન આવે, લી નો લી ખોટું અહીંયા બરાબર. તો અહીંયા એમાં હજી એક ક્વેશ્ચન છે, જોવા દો. ક્રિષ્ના રેન દોયડી બેર ફૂટેડ, કરતા સિવાયનો પ્રશ્ન હોય એટલે ક્રિયાપદ છે, એને તમારે હેલ્પિંગ વર્બ લેવું પડે, રેન છે ભૂતકાળ છે, એટલે ડીડ લેવું પડે મારે. પ્લસ રેન છે નું વી વન રન, બેર ફૂટેડ એટલે ખુલ્લા પગે, ટુ મીટ ઇઝ પુઅર ફ્રેન્ડ, કૃષ્ણ ભગવાન પોતાના ગરીબ મિત્રને મળવા ખુલ્લા પગે દોડ્યા છે, એવું કહે છે ને. બેર ફૂટેડ તો કેવી રીતના દોડ્યા એમ ખુલ્લા પગે, તો કેવી રીતના એટલે હાઉથી ક્વેશ્ચન થાય, તો હાઉથી ચારેય ક્વેશ્ચન હે ભાઈ, હલવાણ પાછા, એ કાંઈ હલવાણ નથી. આ રહ્યું તમને કીધું જ ખરા, આવું હોય ને ત્યારે આમ કરવાનું હોય.
ચેક કરતા જાઓ. હાલો હાવ મૂકી દીધું, ક્રિષ્ના કરતા છે ને આગળ ડીડ આવી ગયો, હા આ રહ્યું આ રહ્યું છે, મૂળ ઉભરણ છે, હા આ રહ્યું. હાલો પેલો ઓપ્શન છે ને એ થોડોક વાંધો આવે એવું નથી, કાંઈ વાંધો રાઈટ કરી લઈએ. આપણે હવે અહીંયા જુઓ તો હાઉ ડીડ, હા ડીડ આપેલું, એ આ રહ્યું ડીડ તો આ રહ્યું છે તો કરા, પણ બાજુ રેનનું રેન દે ઇનો હાલે ખોટું ઇનો હાલે. અહીંયા હાઉ ડઝ અહીંથી જ બંધ લ્યો, બહેણા બંધ દસ થોડા આવે, રેન હોય તો ભૂતકાળ છે ભાઈ એટલે નો આવે. અહીંયા આ રહ્યું અહીંથી જો ડીડ આપેલું હાઓ છે, પણ ડીડને રન આવે એસ કે એસના ગોલામાં, કેમ હેઝનું નહોતું હાલતું એમ હેવો જ હાલતું તો અહીંયા રન્સમાં એસ કે એસ નો લે, ડીડ આવી ગયું વી વન જ આવે, એસ એસ વાળું નહીં મૂકવાનું, ખોટું અહીંયા ખોટું, આ બે ખોટા તો આ સાચો, ખ્યાલ આવી ગયો. અહીંયા મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે, એકદમ ઇઝી હતું આ.